માંગરોળમાં જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ઉપરાંત આરોગ્ય વિભાગ, આઈસીડીસીએસ વિભાગ અને સામાજિક અગ્રણીઓના સહકારથી મુરલીધર સમાજવાડીમાં ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયાના વરદસ્તે મેળાનું ઉદઘાટન થયું હતું. આ મેળામાં સાવજ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઈ સોલંકી, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ચાંડેરા, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા, માંગરોળ શહેરના સામાજિક અગ્રણી મેરાણભાઈ યાદવ તથા માંગરોળના અગ્રણી તબીબીઓ અને સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયુષ મેળામાં આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવારમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ઉપલબ્ધ આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘર આંગણાની ઔષધિનું પ્રદર્શન, આયુષની વિવિધ પદ્ધતિઓનું નિદર્શનનો પણ માંગરોળ શહેર અને આસપાસના લોકોએ લાભ લીધો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર મહેશ વાળા અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આયુષ મેળાનો માંગરોળ વિસ્તારના 750 લાભાર્થીઓએ લાભ લીધો હતો. નમસ્કાર, હું ડૉક્ટર મહેશ વાળા, જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ. ભારત સરકારનો આયુષ વિભાગ, નિયામકશ્રીની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આજે માંગરોળની અંદર એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મેળાનું જે પ્રયોજન છે એ છે કે આપણા માનનીય વડાપ્રધાનશ્રી એવું ઈચ્છે છે કે સ્વસ્થ સમાજની રચના થાય, અને આ સ્વસ્થ સમાજની રચનાની અંદર આયુર્વેદનો જે ફાળો છે એ સૌથી મોટો છે. આપણે જાણીએ છીએ કે આજની જે તમામ ઔષધિઓ, જે દવાઓ કેટલી બધી નુકસાનકારક છે, કેટલી તેની સાઈડ ઇફેક્ટ થાય છે. હવે આપણે જો એની ઉપર જ નિર્ભર રહીશું તો ધીમે ધીમે સમય એવો આવે છે કે હમણાં બે દિવસ પહેલાં જ આપણે છાપામાં પણ વાંચ્યું કે ભાઈ ધીમે ધીમે આ બધી એલો એન્ટીબાયોટિક્સનો અને બધાનો ઉપયોગ ઓછો કરો, તો આપણે આયુર્વેદ તરફ વળ્યા સિવાય કોઈ રસ્તો નથી. આયુર્વેદની અંદર તમામ પ્રકારની સારવાર છે, પણ એથી વિશેષ લોકો બીમાર ન પડે તે માટેની સાવચેતી શું રાખવી તે બધું પ્રયોજન છે. અને આજે આ બધી વાત છે એ અમે આયુષ મેળા દ્વારા લોકોને સમજાવીએ છીએ કે ભાઈ પહેલાં તો તમે માંદા જ ન પડો, અને માની લો કે તમે માંદા પડો તો તમારે એના માટે શું શું કરવું એ બધી જ સારવાર, એની ચિકિત્સા પદ્ધતિ બધું જ આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, સિદ્ધા આ બધાની અંદર વર્ણન કરેલું છે. અને આપણે તેનો લોકોને મહત્તમમાં મહત્તમ લાભ મળે અને લોકો જાણતા થાય તેવા પ્રકારના પ્રયત્નો કરવાના છે.